नमस्कार, आप जो रहा छो आईसीबी न्यूज। झगड़िया जीआईडीसी थी विगत आ रही है। आपने जणावी दईए कि भरूच जिल्लाना झगड़िया जीआईडीसी की केटलीक फेक्टरी द्वारा जे प्रदूषण युक्त और केमिकल वालू पाणी बहार छोड़वामां आवी रह्युं छे, जेना कारणे कपलसाड़ी गामना जे खेडूतो छे तेमने खेती में खूब ज मोटा पाये नुकसान वेठवानो वारो आवे छे, जेना कारणे आ मामले सरकार योग्य कार्यवाही करे तेवी मांग खेडूतो करी रह्या छे। भरूच जिल्लाना झगड़िया जीआईडीसी में आवेल फेक्टरी द्वारा केमिकल युक्त पाणी जे छोड़वामां आवी रह्युं छे तेना कारणे कपलसाड़ीना खेडूतोने खेती में मोटो नुकसान थवानी भीति सर्जाई रही छे। आपने जणावी दईए कि खेडूतो द्वारा झगड़िया जीआईडीसीमां आवेली केटलीक केमिकल फेक्टरी द्वारा जे कपलसाड़ी गामना खेतरोनी बाजूमां आवेल कोतरडीमां गंदू प्रदूषित केमिकल युक्त पाणी छोड़वामां आवे छे, जे पाणी कोतरमांथी पसार थई कपलसाड़ीना खेतरोमां पहोंचे छे, जेना कारणे खेतरमां तैयार थयेल पाक નિષ્ફળ જવાની શક્યતા છે। આ પ્રદૂષિત પાણી પીવાથી પશુઓ પણ મરણ પામે છે। ઝઘડિયા જીઆઈડીસીના સત્તાધીશોને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં ફેક્ટરીઓ દ્વારા પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને ખેતીમાં ખૂબ મોટા પાયે નુકસાન થાય છે। એક તરફ કોરોના મહામારીના કારણે લોકડાઉન થવાથી ખેડૂતોને ખેતીમાં નુકસાન થવાથી ખેડૂતો પાયમાલ બની ગયા છે, અને બીજી બાજુ જીઆઈડીસીના ફેક્ટરી ધારકો દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીથી ખેડૂતોને નુકસાન થતાં કપલસાડીના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। આ કેમિકલ યુક્ત પાણી તંત્ર દ્વારા બંધ કરવામાં આવે, તેમજ જીપીસીબી દ્વારા એના સેમ્પલ લઈ આ પાણીની તપાસ કરાય અને ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવે તેવી માંગ કપલસાડીના ખેડૂતો કરી રહ્યા છે। હું ફારુક ખાન ઇસ્માઇલ ખાન પઠાણ, ગામ કપલસાડી, તાલુકા ઝઘડિયાનો ખેડૂત બોલું છું। છેલ્લા ઘણા વર્ષોથી અમારી ખેતી બરબાદ થઈ રહી છે, કારણ કે અમારી જમીનની અમારી ખેતીની પાસે જ આવેલ ઝઘડિયા જીઆઈડીસીમાંથી વારંવાર ગંદુ અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનાથી અમારું વાવેતર વારે ઘડીએ નિષ્ફળ જઈ રહ્યું છે, અને એ પાણી ખેતી લાયક પણ નથી અને પશુઓ માટે પણ નથી। પશુ પીએ છે તો પશુ પણ મરી જાય છે અને અમારા પીવા લાયક પણ નથી રહેતું, અને એના લીધે એમાં જે બોર આવેલા છે તે પણ નિષ્ફળ જાય છે અને તે પણ ગંદા પાણીમાં આવી સમાવેશ થઈ જાય છે। એટલે અમારી સરકારશ્રીને ખાસ વિનંતી કે જીઆઈડીસીના માલિકોને સરકાર યોગ્ય પગલાં લેવા માટે દબાણ કરે અને આ વારંવારની અમારી ફરિયાદને દાદ આપીને એનું કંઈ નિરાકરણ લાવે, એ જ અમારી અપેક્ષા છે।